ચલથાણમાં ખુલ્લેઆમ ધમધમતા શનિના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ ટીમે રેડ કરી હતી. રેડ દરમિયાન અડ્ડા પર અને બાજુના ઘરમાં મૂકેલો દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ ટીમ બાતમીને આધારે ચલથાણ ખાતે ખુલ્લેઆમ ધમધમતા દારૂના અડ્ડા પર રેડ કરતા મોટી સંખ્યામાં દારૂ ઝડપી પાડ્યો હતો અને 4 વિરુદ્ધ પ્રોહિબિશન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ આરડી વાઘેલા સહિતની પોલીસ ટીમે અંગત બાતમીને આધારે પલસાણા તાલુકાના ચલથાણા ગામે રેલવે સ્ટેશનની બાજુમાં આવેલ પાટીચાલ વિસ્તારમાં રહેલ સોહનકુમાર ઉર્ફે સની પટેલ ઘરની બાજુમાં આવેલ તારાબેન પટેલની જગ્યામાં પતરાનો શેડ પાડી ખુલ્લેઆમ ધમધમતા દારૂના અડ્ડા પર રેડ કરતા અડ્ડા પરથી અને બુટલેગર સનીના ઘરમાંથી કુલ નાની મોટી વિદેશી દારૂ અને બિયરની ટીન મળી કુલ 34,725 રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને દારૂ વેચનાર રાકેશ યાદવને ઝડપી પાડી દારૂનો અડ્ડો ચલાવનાર બુટલેગર સોહનકુમાર ઉર્ફે સની કિશોરભાઈ પટેલ તેમજ દારૂના અડ્ડાની જગ્યા ભાડે આપનાર તારાબહેન પટેલ તેમજ દારૂ પહોંચાડનાર જયંતિ ઉર્ફે શંભુ શાંતિલાલ ઢીમ્મરને વોન્ટેડ જાહેર કર્યા હતા. તો હવે બીજી તરફ દારૂના બુટલેગરો પણ કેસલેસ બન્યા છે. પોલીસના દારૂના અડ્ડા પરથી 3 નંગ ફોન પે એપ્લિકેશનના બારકોડ સ્ટીકર મળી આવ્યા હતા, જેમાં દારૂ ખરીદનાર પોતાના મોબાઈલ પરથી બુટલેગર સનીને 76 રૂપિયા ટ્રાન્સફર કરતા હતા. તો હજુ પણ કડોદરા પંથક તેમજ ચલથાણની આજુબાજુ વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા હશે. એ સ્થાનિક પોલીસ અને સ્ટેટ મોનિટરિંગ સેલની નજરે ક્યારે ચડશે એ જોવું રહ્યું. નિર્મલ પટેલ, ZSTV, કોસંબા.